ॐ शं नो मित्रशं वरुणः शं नो भवद्वरियमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनस्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् भगवत्पादम् शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय मूर्तये नमः तपोभिः क्षीणपापानाम् शान्तानां वीतरागिणाम् मुमुक्षूणामपेक्ष्योऽयम् आत्मबोधो विधीयते श्लोकः एवमात्मारणो ध्यान मथनं सततं कृते उदितावगतिज्वाला सर्वज्ञानेन्दनं दहेत् अरुणेनेव बोधेन पूर्वं सन्तमसे हृते तत आविर्भवेदात्मा स्वयमेवांशुमानिव आत्मा तु सततं प्राप्तोऽपि अप्राप्तवदविद्यया तन्नाशे प्राप्तवद्भाति स्वकण्ठाभरणं यथा प्राणौ पुरुषवद्भ्रान्त्या कृता ब्रह्मणि जीवता जीवस्य तात्विके रूपे तस्मिन् दृष्टे निवर्तते
સુધી આપણે જોયું શું કહ્યું છેલ્લા શ્લોકમાં, આત્મા તુ સતતમ પ્રાપ્તોપી અપ્રાપ્તવદ અવિદ્યયા તન્નાશે પ્રાપ્તવદ ભાતિ સ્વકંઠા ભરણમ યથા. આ શ્લોકમાં આપણા વેદાંતનો જે મુખ્ય સિદ્ધાંત છે કે અજ્ઞાનને કારણે જે વસ્તુ પ્રાપ્ત છે એ પણ અપ્રાપ્ત હોય એવી ભાસે છે. જે આત્મા તો સતતમ પ્રાપ્તોપી અપ્રાપ્તવદ અવિદ્યયા, અવિદ્યાને કારણે જ ન પ્રાપ્ત હોય એવું ભાસી રહ્યું છે. અવિદ્યાનો નાશ થાય છે, તન નાશે એટલે અવિદ્યાના નાશથી પ્રાપ્તવદ ભાતિ, પ્રાપ્ત હોય એવું જ પાછું ખ્યાલ આવે છે. કેની જેમ? તો કે સ્વકંઠા ભરણમ યથા, ગળામાં જ કંઠમાં જ માળા હોય અને જાણે કે અરે એના માટે જ આપણે એને શોધતા હોઈએ અને કોઈક બતાવે કે તરત જ એ પ્રાપ્ત થાય છે. એટલે આ માળાનું પ્રાપ્ત થવું અને પહેલા એનું ખોવાઈ જવું, પહેલા એનું ખોવાઈ જવું અને પછી પ્રાપ્ત થવું, બંને ભાસવાનું છે. બંને ખરેખર ખરેખર એ કોઈ એક ઘટના બનતી નથી. જો જે પ્રકારે એનું ખોવાઈ જવાનું હતું માળાનું, એ જ પ્રકારે એનું મળવાનું થયું. ખોવાઈ પણ નહોતી જ ગઈ, ખોવાઈ પણ નહોતી જ ગઈ, મારી પાસે જ હતી છતાં પણ મને ખ્યાલ નહોતો, કોઈકે બતાવ્યું. તો એ મારી પાસે જ હોય અને કોઈક બતાવે તો એ મળી પણ ના કહેવાય, કારણ કે હતી જ. ચશ્મા એમાં એમણે આપણને માળાનું દૃષ્ટાંત આપ્યું છે કે ગળામાં જ માળા છે અને આપણને ખ્યાલ નથી. ચશ્માનું દ્રષ્ટાંત પણ આપી શકીએ કે છે જ, પાસે જ છે અને છતાં પણ અપ્રાપ્તવદ ભાતિ અવિદ્યયા, એટલે ખરેખર ખોવાઈ નથી, નથી પ્રાપ્ત એ પણ ભાસવાનું છે, પછી મળી જાય છે એ પણ. એટલે આ જે અજ્ઞાન એ ખરેખર ખરેખર વસ્તુ કઈ છે જ નહીં. અજ્ઞાન તો સાચી જ વસ્તુ છે, પણ આનંદનું કે સુખ શાંતિનું પ્રાપ્ત ન હોવું અને પછી પ્રાપ્ત થવું, આ બંને વસ્તુ ખરેખર મિથ્યા જ છે. જે પ્રકારે એનું ખોવાનું હતું, જે પ્રકારે મારાથી દૂર હતી, એ જ પ્રકારે પછી મને પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત પણ હતી જ, ક્યારેય ગયો જ નહોતી. તકલીફ શું છે કે ક્યારેય ગયો જ નહોતી, માળા ક્યારે મારા ગળામાંથી ગઈ જ નહોતી, એ માસમાં ક્યારેય પણ મને અપ્રાપ્ત હતો જ નહીં, અપ્રાપ્ત હતો જ નહીં. એટલે આ સમગ્ર ખેલ કોના વડે થયો? અવિદ્યા વડે. સમગ્ર આખો આ ખેલ, સંસાર રૂપી આ જે આ ખેલ છે, સંસાર રૂપી જે આખી આ ઘટના છે, એ વસ્તુ કોનો એ કોની કરામત છે? તો કે અવિદ્યાની. એટલે એ દ્રષ્ટિએ અવિદ્યા બહુ પોઝિટિવ કામ કરે, પોઝિટિવ એટલે આ પ્રકારનો વસ્તુ કરે છે. વસ્તુ પ્રાપ્ત હોય અને છતાં પણ એવી પ્રકારની અસર જન્મ આવે છે કે એ વસ્તુને શોધતા જ આપણે રહીએ છીએ. જ્ઞાન થવાથી વળી પાછું પ્રાપ્ત થાય છે. પછી બતાવ્યું 45માં શ્લોકમાં, સાણો પુરુષવત ભ્રાંત્યા કૃતા બ્રહ્મણી જીવતા જીવસ્ય ત્વાત્વિકે રૂપે તસ્મિન દૃષ્ટે નિવર્તતે. કે સાણો પુરુષવત ભ્રાંત્યા, પણ પાછી એ જ વસ્તુ કહે છે કે સાણુમાં જે થાંભલો છે એમાં પુરુષની ભ્રાંતિ થઈ, જ્યાં થાંભલો છે ત્યાં ચોર દેખાયો, એ જ પ્રકારે બ્રહ્મણી જીવતા કૃતા, એ જ પ્રકારે બ્રહ્મમાં જીવની ભ્રાંતિ થઈ. જીવસ્ય તાત્વિકે રૂપે દૃષ્ટે, જયારે પાછું જીવનું તાત્વિક રૂપના દર્શન થાય છે ત્યારે નિવર્તતે, ત્યારે પેલી વસ્તુ જતી રહે છે. એટલે જે સ્થાણું છે એ જ ચોર છે, જે સ્થાણું છે એ ચોર છે એવું કેવું? એના કરતા શું કહી શકીએ કે જેને તું ચોર સમજતો હતો એ શું છે? સ્થાણું છે. જેને તું ચોર માનતો હતો એ જ સ્થાણું છે. એ સ્થાણુંને ચોર માની લેવામાં આવતો હતો, પણ એટલે સ્થાણુંની જગ્યાએ ચોર છે એવું નથી, પણ જેને તમે ચોર માનો છો એ સ્થાણું છે. જેને જગત માનો છો એ બ્રહ્મ છે, જેને જીવ માનો છો એ બ્રહ્મ છે. એ ક્યારે ખબર પડે? જીવનું તાત્વિક રૂપ જોવામાં આવે, પેલા ચોરને નજીક જઈને જોવામાં આવે, ભૂતને નજીક જઈને જોવામાં આવે. પેલું કહે છે ને ખેતરમાં બધું એકદમ જ બધું મૂક્યું હોય, ચાડીઓ મૂક્યો હોય, તો ઘણા પક્ષી જરાક એક વાર બેસી ઉડી જાય, પછી એને ખ્યાલ આવે કે આ તો કઈ રિસ્પોન્સ આપતું નથી, આ તો ખોટી વસ્તુ, એટલે બેસી જાય, પછીનો ડર જતો રહે. પછી પેલા ચાડીઓના માથા પર બેસે, કઈ કશું એને થતું જ નથી, એટલે એ બેસી રહે ત્યાં. કારણ કે એને
પેલું ચાળિયાનું એટલે એનું સાચું રૂપ દેખાઈ ગયું, એટલે હવે એનો ડર ભર જતો રહ્યો. એમ અહીં પણ આ જીવને જીવને બરોબર જોવામાં આવે એમાં દુઃખ છે એ સાચું છે. એની જે એને જે બધું થાય છે, અલ્પતાની ભાવના, લઘુતાની ભાવના, આ બધું જે થાય છે બરોબર જરા બારીકાઈથી જોઈએ, તાત્વિક એનું પછી ખ્યાલ આવશે કે જીવ તો છે જ નહીં. માનસંતુ માર્ગણે કૃતે, મન શું ચીજ છે એવું પૂછીએ. જીવ પણ મનની સાથેના તાદાત્મ્યને કારણે જ છે ને. તો બરોબર મનને પૂછીએ કે હું તારા શેના માટે ડરું છું, તું કહે છે એ જ પ્રમાણે હું શેના માટે કરું છું. તું બરોબર જ્યાં તપાસ કરીએ ત્યાં શું ચીજ છે. રમણ મહર્ષિ કહે છે માનસમ તુ માર્ગણે કૃતે નૈવ માનસમ માર્ગ આર્જવાત. મન ક્યાંય જતું રહે છે તો મન રજૂ કરે છે કે હું તો પેલું અસ્થિ ભાતી પ્રિય છું, હું મન છું જ ને. તરત એટલે નજીકથી જોવાની જરૂર છે, એના તત્વને બરોબર તપાસવાની જરૂર છે. એટલે એ પ્રમાણે કહે છે તાત્વિકી રૂપે દૃષ્ટે તો એ વસ્તુ નિવર્તતે, ક્યાંય જતી રહે છે. પછી આગળ હવે કહે છે નનુ જીવત્વ ભ્રમે નષ્ટેપી ન સંસારહ નશ્યતી. એટલે હવે બીજો પ્રશ્ન કરે કે તમે વાત તો કરી કે જીવ મિથ્યા છે અને જીવ પણ ખરેખર સાચું નથી, જેને જીવ માનીએ છીએ એ જ ખરેખર બ્રહ્મ છે એ આપે કહ્યું, પણ એનાથી સંસાર જતો નથી રહેતો. ટૂંકમાં હજી મને નાનપ તો લાગ્યા જ કરે છે, હજી દેહ સાથેના તાદાત્મ્યને કારણે હજી જીવ પણ નાના પણ અનેક માના એક પણ ઈશ્વરથી ભિન્ન પણ સંસારની જે બધી વસ્તુઓ છે, જે બધી ઘટનાઓ છે, પ્રારબ્ધ પ્રમાણે જે બધું થાય છે એ બધાની અસર નીચે તો આવીએ જ છીએ. તો તમે કહ્યું કે જીવ મિથ્યા છે પણ એનાથી હજી અમારા સંસાર તો જતો નથી, દુઃખ નથી જતો. કહેવાનું શું છે, દુઃખ હજી જતું નથી. ત્વમ અહમ ત્વમ અહમ મમ ઇત્યાદિ સંસારસ્ય દર્શના, કે તું પણ હું પણ મારા પણ, ત્વમ તું જુદો છે હું જુદો છું, અહમ મમ આ મારું છે, આ જુદું છે આ મારું છે, આ બાળક છે એ મારો છે અને પેલો જુદો છે, આ મારા આ પેલા આ હું આ તું આ પેલો પેલી આ જળ આ ચેતન આ ભ્રમ તો છે, આ તો જતું નથી. તો કે હા એ માત્ર પુસ્તકમાં રહી જાય, કે માત્ર જ્ઞાન પરોક્ષ સ્તરે રહે તો એ કામ નથી આવતું. જ્ઞાન ક્યાં થવું જોઈએ, અપરોક્ષ બનવું જોઈએ. એટલે અત્યારે અજ્ઞાન અપરોક્ષ છે, અત્યારે અજ્ઞાન ક્યાં છે, અજ્ઞાન અપરોક્ષ છે. અપરોક્ષ એટલે બહુ જ નજીક છે ભાઈ, એટલું જ્ઞાન અપરોક્ષ બનવું પડે. હું જીવ છું, શરીર છું એ અપરોક્ષ છે. અપરોક્ષ એટલે મને અંદર એ ખોટો ખ્યાલ અંદર ભરાઈ ગયો છે અને બ્રહ્મ પરોક્ષ છે મારા માટે, બ્રહ્મ પણ પરોક્ષ છે. એટલે આખી સિચ્યુએશન રિવર્સ થવી જોઈએ, આખી સિચ્યુએશન ઊંધી થવી જોઈએ. બ્રહ્મ પણ અપરોક્ષ બનવું જોઈએ, જીવ પણ નષ્ટે નિવર્તતે એવું થાય ત્યારે આ સંસાર ના જાય, ત્યાં સુધી સંસાર રહેવાનો જ ભાઈ. એટલે કે છે એ જવાબ આપે છે 46મા શ્લોકમાં, તત્વસ્વરૂપાનુભવા ઉત્પન્નમ જ્ઞાનમંજસા અહમ મમેતિ ચ જ્ઞાનમ બાધતે દિગ્ભ્રમાદિવત. શું કહે છે, તત્વ સ્વરૂપ અનુભવાત. શું થવું જોઈએ, એનો અનુભવ થવો જોઈએ. ભલે અનુભવ શબ્દ ઘણી વાર આપણે વાપરવામાં અચકાતા હોઈએ છીએ, એટલે કે અનુભવ તો આવીને જતો રહે એવું નહીં. તત્વ તો મારું સ્વરૂપ છે એ પ્રકારે નજીકથી ખ્યાલ આવવો જોઈએ. તત્વ સ્વરૂપ અનુભવાત ઉત્પન્નમ જ્ઞાન મંજસા, એનાથી પછી જે જ્ઞાન જન્મે છે, જ્ઞાનમ જે જન્મે છે આને કારણે, તત્વના અનુભવને કારણે, તો એ વસ્તુ પછી અહમ મમ ઇતિ ચ અજ્ઞાનમ બાધતે, તો એ ત્યાર પછી અહંકાર મમકાર અથવા આ મારું છે આ હું છે એ પ્રકારનું અજ્ઞાન બાધતે, ત્યારે પછી એ જ્ઞાનનો
બાદ થઈ જાય છે. કોની જેમ દિગ ભ્રમાધિવત, દિગ પાછું એ દ્રષ્ટાંત આપ્યું કે અંધકાર હોય અને આ માણસ રસ્તો મળતો નથી, આમ જાય ત્યાં પડે, ત્યાં પડે, ત્યાં પડે, ત્યાં અથડાય કૂટાય બધું થાય. પણ જેવો સૂર્યોદય થાય એટલે એને ખબર, ઓ મારે તો પૂર્વ દિશામાં જવાનું છે. એને ધારો કે પશ્ચિમમાં જવાનું હોય તો એ ખબર પડે કે સૂર્ય આ બાજુ ગયો છે એટલે આ દિશામાં જવાનું છે, પશ્ચિમ દિશામાં જવાનું છે, ઉત્તરમાં જવાનું છે, દક્ષિણમાં જવાનું છે. સૂર્ય ઉદય થાય તરત દિશાનું ખ્યાલ આવે. ત્યાં સુધી દિગ્ભ્રમ, ત્યાં સુધી દિગ્ભ્રમ. એ પ્રમાણે તત્વનો અનુભવ થાય એટલે કે જે જ્ઞાન બહુ નજીક. એટલે આપણે જયારે જ્ઞાનની વાત કરીએ છીએ ત્યારે પરોક્ષ જ્ઞાનની વાત નથી કરતા. પહેલું સ્ટેજ પરોક્ષ જ્ઞાનનું છે, પણ બીજું સ્ટેજ શું છે? અપરોક્ષ. ધીમે 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 જ્ઞાન કેવું બનવું જોઈએ? અપરોક્ષ. તો પછી એ મારી પ્રત્યેક ગ્રંથિને દૂર કરે અને આનંદનો અનુભવ થાય. એટલે એ વસ્તુ સમજાવે છે. તત્વ સ્વરૂપમ બ્રહ્મ સ્વરૂપમ તસ્ય અનુભવાત સર્વદા, અને ક્યારેક ક્યારેક નહીં, એનો અનુભવ ક્યારે થયો? સતત અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્મા, હું બ્રહ્મ છું. અને હું બ્રહ્મ છું કે આ જપ નથી, પણ આપણે સમજીએ કે હું બ્રહ્મ છું એટલે શું? ત્યારે હું પણ આ એક દેહ, આ દેહની દિવાલ, આ દેહની દિવાલ આ માં હું નથી સમાઈ જતો. અત્યારે હું પણ એટલે આ દેહ પૂરતું જ, આ એક વ્યક્તિ પણ. પછી જ્ઞાન થાય એટલે આ દેહ પડી નથી જતો, અને છતાં પણ આ હું બધામાં, જે બધા હું બોલે છે ત્યારે આ હું છે. આ હું કેવું બની જાય છે? બધામાં જે અહમ અહમ જે એ રીતે બધાનો જે ખ્યાલ છે એ હું આવી જાય છે. એટલે અજ્ઞાની પુરુષના હુંમાં સમગ્ર જગત સમાયેલું હોય છે. એના હુંમાં સમગ્ર જગત, પ્રાણી માત્ર, ભૂત માત્ર એમાં સમાયેલું હોય. એટલે જ કહે છે ને કે આત્મઉપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન. આત્માની પહેલા સાધનના તબક્કામાં આત્માની ઉપમા આપીને તું બધે સમતાના દર્શન કર. આત્માની ઉપમા આપીને એટલે મને જેવું થાય છે એવું ત્યાં થતું હોવું જોઈએ. મને આવું થાય તો મને કેવું થાય? આમ કરી કરી અને બીજામાં રહેલા આત્માને સમજવાનો પ્રયત્ન કરી, કારણ કે ત્યાંનો આત્મા ભિન્ન નથી. માટે હું મારી ત્યાં ઉપમા આપીને, મારી ત્યાં ઉપમા આપી અને એની મારી જાતને ત્યાં મૂકીને જો, મારી જાતને હું ત્યાં મૂકીને જો. વાસ્તવિકતા, વાસ્તવિકતા તો એ છે કે આપણી જાતને ત્યાં મૂકવાની જરૂર જ નથી. એ મુકાયેલું જ છે, એ હું સર્વત્ર મુકાયેલું જ છે, એ જ હું બધે છે. અરીસામાં આપણે વચ્ચે ઉભા હોઈએ, અરે રૂમમાં વચ્ચે ઉભા હોઈએ અને 15 અરીસા હોય રૂમમાં, ચારે બાજુ અરીસા છે, આમ 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 આમ, તો બધામાં કેવા હું જ દેખાઉં છું. દેવદત્ત તો વચ્ચે ઉભો છે અને 20 અરીસા છે રૂમમાં, અહીં બધે દેખાય એને. આમ જોવે તોય દેખાય, આમ જોવે તોય દેખાય, આમ જોવે તો આ કોણ દેખાય છે? બધા અરીસા ભિન્ન છે. એકમાં લંબગોળ કાચ છે, બહિર્ગોળ કાચ, જાત જાતના કાચ છે. પ્રતિબિંબ બધે જુદા પડે છે, છતાં પણ એ પ્રતિબિંબ કોનું છે? એ પ્રતિબિંબ એક જ દેવદત્તનું છે, છતાં એકમાં લાંબો દેખાય છે. કારણ કે એ લાંબા દેખાવાનું કારણ બને છે પેલો કાચ. અહીંયા પોળો દેખાય છે, એનું કારણ બને છે પેલો પોળી પ્રકારનો કાચ. એમ બધે જે જરા ભેદભાવ દેખાય છે એ પેલા રિફ્લેક્ટિંગ મીડિયમને કારણે, એ જે એને પ્રતિબિંબ કરે છે એ કાચને કારણે, નહીં કે દેવદત્ત. એ દેવદત્ત તો એકનો એક જ છે. એમ એક જ આત્મા ત્યાં સ્ત્રી જેવો દેખાય છે, કારણ કે સ્ત્રીનું શરીર છે. ત્યાં પુરુષ જેવો દેખાય છે, પુરુષનું શરીર છે. ત્યાં કૂતરા જેવો દેખાય છે, કૂતરાનું શરીર છે. મોર જેવો દેખાય છે, મોરનું શરીર છે. કીડી જેવો દેખાય છે, કીડીનું શરીર છે. હાથી જેવો દેખાય છે, હાથીનું શરીર છે. પણ એ હાથી નથી, એ સ્ત્રી નથી, એ પુરુષ નથી. એટલે આ જોવા માટે આપણે થોડાક વધારે સૂક્ષ્મ બનેલા હોવા જોઈએ. તો સર્વદા, તો પછી સર્વદા એનું ચિંતન જ થાય. અહીં પણ નામરૂપ ઓબ્સ્ટેકલ ના, પ્રતિબંધ ના બને. અહીંના નામરૂપ પણ જે એ બંને વસ્તુ સાથે થાય. જ્યારે અહીંનું નામરૂપ પ્રતિબંધ બનવાનું બંધ થઈ જાય છે, પ્રતિબંધ બનવાનું એટલે કે જ્યારે મારો અહમભાવ માત્ર આ દેહ પૂરતો મર્યાદિત નથી રહેતો, ત્યારે આપોઆપ જ બધે ફેલાઈ જાય છે. એવું નથી કે આમાંથી હું મુક્ત થયો અને હવે પછી હું મારી જાતને બીજે જોઉં, એવું નથી.
આ વસ્તુ સાથે થાય છે કે હું નો ખ્યાલ જેવો બદલાયો, હું નો ખ્યાલ જેવો વ્યાપક બન્યો, જેવો એ વ્યાપક જ છે. આત્માનો અર્થ છે આપનો તે આત્મા, તેને વ્યાપ્ત કરીને રહ્યો છે, એકને નહીં, એકને જ વ્યાપ્ત કરીને નથી રહ્યો. આ ઘટાક કેમ ગયું આપણું? આ આકાશ માત્ર ઘણાને વ્યાપ્ત કરીને નથી રહ્યો, એ તો બધે જ છે. આ તો હેપન્સ ટુ બી હિયર, આ માત્ર અહીંયા છે, એને કોઈ રીતે આકાશને મર્યાદિત કરતો જ નથી. એટલે આત્માના ખ્યાલને આપણે વિસ્તૃત કરવાની છે, એ તો વિસ્તૃત જ છે, પણ આપણે માત્ર દેહથી ઉપર ઉઠવાની જરૂર છે, દેહથી થોડા ઉપર ઉઠવાની જરૂર છે. સંકુચિતતા દ્રષ્ટિમાં છે, આપણી દ્રષ્ટિમાં સંકુચિતતા છે, જે એ દ્રષ્ટિ આપણી હુંને સંકુચિત બનાવે છે. જે સંકુચિત નથી એ હુંને આપણી દ્રષ્ટિ સંકુચિત બનાવી નાખે છે. ક્યાં સર્વવ્યાપક આત્મા સર્વમાં રહેલો, એના હજારો શરીર, સહસ્ર શીર્ષ પુરુષ છ, સહસ્ર શીર્ષ, એ તો એમ ચોખ્ખું કે છે હું હજારો મસ્તક વાળો છું, એક મસ્તક નથી મારે, સહસ્ર પાદ, મારા હજારો પગ, સહસ્ર શીર્ષ પુરુષ સહસ્રાક્ષ સહસ્ર પાદ સભૂમિ વિશ્વતો વૃત્વા, સભૂમિ વિશ્વત વૃત્વા, સમગ્ર ભૂમિને વ્યાપ્ત કરીને રહ્યો છે. અરે બધાને, અંતરિક્ષને, સ્વર્ગને, અત્યતિષ્ઠ દશાંગુલમ, એનું તો કેટલું બધું, આ બધાને ઓળ, આ બધાથી પર પણ એનું સ્વરૂપ છે, એને આપણે કેટલો બનાવી દીધો, એ આપણી એ માયા છે, એ આપણી કરા, એ આપણી જાદુ છે, એ આપણું જાદુ છે. આ જાદુ દુઃખ આપનારું આવું જાદુ છે. આ આ વસ્તુ આ જ્ઞાનની ઉપજ છે. એટલે કે છે એટલા જ્યાં સુધી એવું છે, એ પ્રકાર એને આવો મર્યાદિત કર્યો હોય તો દુઃખમાં દુઃખથી મુક્ત આપણે થઈએ જ નહીં. દુઃખ કે લઘુતા કે કંઈક ને કંઈક પીડા કે અલ્પતા કશુંક તો લાગવાનું જ, ક્ષણે ઘડીએ ઘડીએ હજાર વાર. અજ્ઞાન છે ત્યાં સુધી માણસ, મૃત્યુ તો છેલ્લે દિવસે આવે ત્યારે મરે, ત્યારે મરવાનું, ત્યાર પહેલા સતત મૃત્યુ જ છે, ત્યાર પહેલા પણ સતત મૃત્યુ જ છે. આત્મ મૃત્યુના, ત્યાં છંદોગ્યોપનિષદમાં કહે છે ઇન્દ્ર, અરે પ્રજાપતિજી ઇન્દ્રને કહે છે કે જ્યાં સુધી અહમ ભાવ છે ત્યાં સુધી આ વ્યક્તિ આત્મ મૃત્યુ, મૃત્યુના જડબામાં જ છે, એ જડબામાં જ છે. અજ્ઞાન રૂપે મૃત્યુ એને સતત પીડા આપે છે, સુખય પીડા ને દુઃખય પીડા ને બધું પીડા ને પીડા જ. એટલે કે છે કે આ શું જોઈએ, તસ્ય અનુભવાત, અને અનુભવ થયો, અનુભવ થયો એટલે કે માત્ર એક સેકન્ડ આવીને આમ જતું રહે અને મને દેખાઈ ગયો એ બધું નહીં, પણ સતત મનીનું સ્મરણ રહે, સતત મને જાગ્રતતા રહે કે હું આ છું, હું આ છું, હું આ છું, આ છું, આ છું. તસ્ય અનુભવાત સર્વદા, હંમેશા, કઈ પ્રકારની સમજ, સર્વમિદમ અહમ ચ બ્રહ્મૈવ ઇતિ અનુસંધાનાત, સર્વમિદમ અહમ ચ બ્રહ્મૈવ, કઈ પ્રકારનું એનું એની સમજ, હવે જન્મ સતત કઈ પ્રકારનું સ્મરણ રહેવું જોઈએ, સર્વમિદમ અહમ ચ બ્રહ્મૈવ, બધું અને હું, અહમ હરિહિ સર્વમિદમ જનાર્દન, હું હરિ છું, આ બધું જનાર્દન છે, આ જનાર્દન એ હરિ છે, બીજું નામ આપ્યું, અહમ હરિહિ સર્વમિદમ જનાર્દન, ટૂંક આ પ્રકારની સમજ. એટલે આપણે આવું સતત એક પાઠ મોબાઈલમાં આવું મૂકી દેવાય, અહમ હરિહિ સર્વમિદમ જનાર્દન, દર વખતે વાગે ટોન યાદ. એટલે ઘણી રીત છે આ બધા માટે, તો સર્વદા તો આ બીજું સતત સ્મરણ, આ સુપ્તે હે આ મૃતે, શું કે છે, ઉઠ્યા તો સુતે સુઈએ ત્યાં સુધી, કાલમ નયે વેદાંત ચિંતયા, કાળને પસાર કરો, કઈ રીતે, વેદાંતના સ્મરણ છે, વેદાંતના સ્મરણ છે એટલે માત્ર ઊંધું વાંચીને વાંચ્યા કરીએ એમ નહીં, એ કરાય વાંધો નથી, જ્યાં સુધી આપણને ખબર હોય કે આપણે શું કરી રહ્યા છીએ, સતત સ્મરણ એ કરીએ તો આ સંસાર જાય છે, નહીં તો સંસાર જતો જ નથી. એટલે કે છે સર્વતા સર્વમિદમ અહમ ચ બ્રહ્મૈવ ઇતિ અનુસંધાનાત ઉત્પન્નમ, એમાંથી ઉત્પન્ન થાય છે, સંજાતમ, ઉત્પન્ન એટલે જન્મે છે, સંજાતમ જ્ઞાનમ, એ પ્રકારનું જ્ઞાન, અદ્વિતીય બ્રહ્માત્મૈક્ય સાક્ષાત્કાર રૂપમ કરતુમ અંજસા,
અદ્વિતીય બ્રહ્માત્મૈક્ય સાક્ષાત અદ્વિતીય આત્મા અને બ્રહ્મ એક છે. આત્મા અને બ્રહ્મ એક બન્યા નહીં, એક છે એવી ખબર પડે છે. એક જ હતા, મેં હાથે કરીને છૂટા કર્યા, હાથે કરીને બધું છૂટું કરી નાખીએ છીએ. પેલું હોય ને બાળકને કઈક આપે, છૂટું પાડી નાખે બે મિનિટમાં, એમાં અજ્ઞાન બધાને ખંડિત, ખંડ 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 બધાને તોડી પાડે, એવું થયું છે. તો આવું જ્ઞાન થાય ત્યારે પાછું બધું અખંડ બની જાય. પાછું બધું આ જ્ઞાન જોડનારી વસ્તુ છે. આ જ્ઞાન ખરેખર બધી વસ્તુને જોડે છે. મહી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ, ભગવાન કે છે, મત્ત પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય. હે ધનંજય, મારાથી ચડ્યા તો મારાથી વધીને કઈ છે જ નહીં, ટૂંકમાં હું જ છું. બધે એક જ ઈશ્વર છે, ઈશ્વર ક્યાં છે એવો પ્રશ્ન જ નથી, ઈશ્વર જ છે. મહી સર્વમિદમ પ્રોતમ, મારામાં બધું વણાયેલું છે. સૂત્રમ મણિગણા ઇવ, જેવી રીતે દોરામાં બધા મણિ, માણા બધા એમાં, એમ આ સચ્ચિદ આનંદમાં આ બ્રહ્મમાં સમગ્ર જગત વણાયેલું છે. આવું જયારે થાય ત્યારે શીઘ્ર અજ્ઞાનમ, અંજસા એટલે શું, જલ્દી, અંજસા શીઘ્રમ તરત, અજ્ઞાનમ વિવિધ એટલે શું, જતુરે અજ્ઞાન જતું રહે છે એટલે શું થાય છે, વિવિધ ભ્રમ મૂલ તત્કાર્યમ અહમ મમ ઇત્યાદિ સંસારમ છ. શું કે છે, અજ્ઞાન એટલે શું, અહમ મમ અને આવા વિવિધ ભ્રમમૂલ અનેક પ્રકારના ભ્રમ, કરોડો ગ્રંથિ છે. તો અને કઈ રીતે એના મૂળમાં શું છે, તો કે અહમ અને મમ. રમણ મહર્ષિ કહે છે ને, બધી ઇદમ વૃત્તિ વૃત્તય સ્વહમ વૃત્તિમાં આશ્રિતા, બધી ઇદમ વૃત્તિ અહમ વૃત્તિને આશ્રિત છે. બધી ઇદમ વૃત્તિ આ તું છે, આ તું છે, આ તું છે. પહેલા આ બધી કે હું, પહેલા પહેલો ભ્રમ હું, એટલે આપોઆપ જ બીજા બધા ભ્રમો જન્મી ગયા તું. એટલે આ બધી ઇદમ વૃત્તિને કારણ કારણ કયું કયું બને છે, અહમ વૃત્તિ. અને અહમ વૃત્તિનું કારણ શું છે, આ અહમ વૃત્તિ એટલે મન, અને મન એટલે અજ્ઞાન અત્યારે. તો આ બધાના મૂળમાં શું રહેલું છે, તો કે અજ્ઞાન. એટલે કે જે શીઘ્રમ આ પેલું જ્ઞાન થાય ત્યારે પહેલા તરત આ પ્રકારના ભ્રમ બધા એક પછી એક બધા ભ્રમ તૂટી જાય છે. એટલે જ મુંડક ઉપનિષદમાં કહે છે, ભિદ્યતે હૃદય ગ્રંથિ, બધી ગ્રંથિઓ ભેદાઈ જાય, ગ્રંથિઓ નામ એક પછી બધા ખ્યાલ તૂટી જાય છે, ભ્રમ તૂટી જાય છે. અહમ મમ, અહમ મમ ગયા, વિચારજો, અહમ મમ એવો ખ્યાલ જતો એટલે તો શું રહે, માત્ર ઈશ્વર, પહેલા ઈશ્વર રહે, સર્વમ સર્વમ અહમ એવું રહી જાય, પછી માત્ર આત્મતત્વ કે બ્રહ્મ. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, બ્રહ્મ પુરસ્તાત, બ્રહ્મ પશ્ચાત, બ્રહ્મ દક્ષિણત ઉત્તરેણ ચ, પાછળ બ્રહ્મ, આગળ બ્રહ્મ, દક્ષિણમાં બ્રહ્મ, ઉત્તરમાં બ્રહ્મ, નીચે બ્રહ્મ, સર્વત્ર બ્રહ્મ બ્રહ્મ બ્રહ્મ. આ બહુ પાવનકારી છે. એટલે કે છે, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે, જ્ઞાનથી વધારે પવિત્ર કશું જ નથી, પવિત્રમાં પવિત્ર જ્ઞાન. આની ઝલક પણ આપણા જીવનમાં દેખાય તો આપોઆપ જ અહમ ઇદમ કે શું કઈ રહે જ નહીં. કારણ કે કયું રહ્યું, માત્ર બ્રહ્મ. હવે શું રહી ગયું, માત્ર બ્રહ્મ. બધી ગ્રંથિઓને તોડવાનો ઉપાય આમાં છે. આ જ્ઞાનથી જ બધી બ્રહ્મ, બધી પેલી આપણે મકાઈ ફોડવા મૂકીએ ને, દાણા મૂકીએ અંદર, ધાણી આમ ફૂટે, દડ 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 દડ, બધી ફટ 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 બધી ભેગાઈ જાય, બધા ફૂટી જાય તરત, એક પછી એક આપણે તડ 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 સાંભળીએ એમ. આ બધી આ જ્ઞાનથી બધી ગ્રંથિઓ ભેદાઈ જાય, ક્યાં હું પણ જતું રે, તું પણ જતું રે, આ પણ જતું રે, બધું જતું રે, પેલો પેલી આ આ માર શબ્દમાં કદાચ એ શબ્દનો પ્રયોગ થાય, પણ એ શબ્દમાં આવે કોઈ માલ નથી, એ શબ્દમાં આવે કોઈ માલ નથી. જેમ પેલું હોય ને સાપ, સાપમાંથી ઝેર કાઢી લો પછી કઈ કરે નહીં, એનાથી ડર ના રહે, એ પ્રકાર.
અહીંયા કે છે કેવી રીતે આ બધું તૂટી જાય છે, તો કે છે દિક ભ્રમાધિપત પ્રાચ્યાદી ભ્રમ તત્કાર્ય ઇવ બાધતે હરતી. શું કે છે? નક્તંદકાર વશાત સંપ્રાપ્ત દિક ભ્રમ સન ત્યક્ત્યા રાજમાર્ગમ. શું કે છે? રાતનો અંધકાર હતો ત્યારે એ પેલો રાજમાર્ગ ભૂલી ગયો હતો. રાજમાર્ગ એને ક્યાંય દેખાતો નથી. આ વ્યક્તિ રાતના નીકળી છે, અંધકારને કારણે એને કોઈ માર્ગ જ, એને જ્યાં રસ્તે જવું છે રાજમાર્ગે એ મળતો જ નથી. તત્ર તત્ર પરિભ્રમંતમ કંટકાદી જનિત દુઃખ અનુભૂયમાનમ. બધે ભટકે છે અને કાંટા વાગે છે અને ખાડામાં પડે છે અને બધું અનેક પ્રકારના દુઃખ. અંધકારમાં વિચાર કરો શું ના થાય. આપણે રસ્તામાં ઘણી વાર ચાલી જતા હોય, અંધારું હોય ને કૂતરું બેઠું હોય ને એના ઉપર પગ મૂકી દઈએ, પછી અનેક વસ્તુ થાય, એ કરડે એ કરું ને બધું કેટલું થાય. આવું થાય છે. ત્યાં છાંદોગ્ય ઉપનિષદમાં પ્રસંગ આવે છે કે આ વ્યક્તિ ને એક ચોર હતો, એની આંખે પાટા બાંધી દીધા અને એને છોડી દીધો જંગલમાં પનિશમેન્ટના રૂપમાં. ના, પનિશમેન્ટના રૂપમાં ને, એને ચોર લોકોએ લૂંટી લીધો અને પછી આંખે પાટા બાંધીને છોડી, નહીં તો પેલો ઓળખી જાય ને એટલે એને જંગલમાં એમને મૂકીને પછી બધા જતા રહ્યા. એટલે આંખે પાટા બાંધેલા છે, એને કશું દેખાતું જ નથી, ભટકે છે, આખું વખત જંગલમાં ભટકતો રહે છે, ઝાડ સાથે ભટકાય, ખાડામાં પડે, આમ જાય તે જાય, બધું બહુ જ એને થાય છે. પછી અચાનક જ પછી લખે છે ત્યાં ભાષ્યકાર કે એકદમ જ કોઈ કૃપાળુ, એના પુણ્યનો ઉદય થયો અને એકદમ જ કોઈક વ્યક્તિ ત્યાં આવી ગઈ અને એને એના પહેલા પાટા ખોલી નાખ્યા અને પૂછ્યું કે તારે ક્યાં જવું છે. એટલે પેલો કહે છે મારે ગાંધાર દેશમાં જવું છે. એટલે તરત જ એને એનો રસ્તો બતાવ્યો. ત્યાં પછી પેલું વાક્ય આવે છે, આચાર્યવાન પુરુષો વેદ. બહુ ફેમસ, બહુ પ્રખ્યાત આ વાક્ય છે કે જેને આચાર્ય છે એને જ કેમ કે છે, કોઈક હોય તો જ આ રસ્તો મળે, ને તો આ જંગલમાં ભટકવાનું છે. એના સંસારરૂપી અટવીમાં આપણે ભમી રહ્યા છે. આચાર્યવાન, આચાર્ય જે ધરાવે છે, વાન એટલે ધરાવે, આચાર્યવાન એમ ધનવાન, એમ આચાર્યવાન વિપુલ માત્રામાં આચાર્ય, વિપુલ માત્ર એટલે સરસ સારી રીતે તમે એની પાસે ભણતા હો, આચાર્યવાન અને સમર્થ હોય, શ્રોત્રિય હોય, બ્રહ્મનિષ્ઠ હોય, એને જ ખબર ના રસ્તો હોય તો આપણને શું બતાવે. ના, તમારું નથી. આચાર્યવાન એટલે જેની પાસે ગુરુ છે. પાછા કેવા છે? શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ એવા આચાર્ય જે છે. પુરુષ વેદ, એ જ પુરુષ જાણી શકે. ત્યાં આગળ લખ્યું છે આચાર્ય, આચાર્યાધ્યૈવ વિદ્યા વિદિતા સાદિષ્ટમ પ્રાપિતિ. આચાર્ય પાસેથી જયારે વિદ્યા પ્રાપ્ત કરી હોય તો જ એ ફળીભૂત થાય, નહીં તો જાતે ભણ્યા હોય તો પછી બહુ મારી જાતે ગેસ કરું કે આ રસ્તે જવું, ક્યાં રસ્તે જવું, તો પડે તો કે તમે તે થઈ શકે. એટલે ત્યાં આ વસ્તુ કહેતા કહેવામાં આવી છે. એમ આ માણસ પણ કંટક આદિ જનિત દિગ્ભ્રમ થઈ ગયો છે. કંચિત પથિકમ, આવો કોઈ પથિક, જથા સૂર્યોદય સંજાત, જેવો સૂર્યોદય થયો તેજ રાત્રિ અંધકાર દિગ્ભ્રમાદિ નિવારણ પૂર્વકમ અકંટક મહારાજ માર્ગે નૈવ યોજી હતી. જેવો સૂર્યોદય થયો કે તરત રાજમાર્ગ એને દેખાણો અને એ પાછો એના ઉપર આવી ગયો. એ જ પ્રકારે તથા સ્વ અજ્ઞાન વશાત સંપ્રાપ્ત અહમ મમાદિ ભ્રમમ સંત્યક્ત બ્રહ્મ માર્ગમ અત્ર પરત્ર જ પરિભ્રમંતમ. અજ્ઞાનને કારણે આ પણ સંસારમાં, કયા સંસારમાં, હું અધૂરો છું, એકલો છું, અટુલો છું, આમ છું, તેમ છું, કરતા છું, ભોગતા છું, ગમતા છું, મનતા છું, પાપી છું, પુણ્યશાળી છું, આ બધા બ્રહ્મમાં ભટકતો હતો. ત્રિવિધ કર્મ ફલ ફલમ ઇષ્ટ અનિષ્ટ મિશ્ર રૂપમ અનુભૂયમાનેન મુમુક્ષુ. આવા અને પછી કરતા પણ પોતાની જાતને માને, મનતા માને, આ બધાને કારણે, કર્તૃત્વ ભોગતૃત્વને કારણે અનેક પ્રકારના ફળનો ભાગી બને છે. પેલા અનેક પ્રકારના કર્મો કરે, કેટલાય કર્મો બોલે છે સંચિતમાં અને પછી એને ભોગવે. આજે કરે ભોગવે, કરે ભોગવે, કરે ભોગવે. કર્મ, કર્મફળ, રાગ દ્વેષ, કર્મ, કર્મફળ, આ ચેઇન પછી ચાલુ થઈ જાય. આ પ્રકારે આખી
એની યાત્રા ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, એનો કોઈ અંત જ નથી. એટલે કહે છે ને, અવિદ્યાયામ અંતરે વર્તમાનઃ દંદ્રમ્યમાણઃ પર્યંતિ મૂઢાઃ. અવિદ્યાના પેલા વર્તુળમાં ગોળ 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 વમણમાં તમે આમ અટવાતા હો તો પાછો એમાં ને એમાં ગોળ ગોળ ફર્યા કરો. એમાં સંસાર અવિદ્યાયામ અંતરે વર્તમાનઃ, અવિદ્યા રૂપી વર્તુળમાં અંદર ને અંદર આપણે ઘૂંટાઈએ છીએ. અને એમાં એવું માનીએ છીએ કે અમે બહુ શાણા છીએ, અમે એવું માનીએ છીએ કે અમે બહુ શાણા છીએ, કોઈ પાસે જઈએ જ નહીં, કોઈનું સાંભળીએ જ નહીં, કોઈને માસે એમાંથી મુક્ત થવાનો માર્ગ શોધીએ જ નહીં. પણ આ વ્યક્તિ ને કોઈક મળી જાય છે. કોણ મળી જાય છે? એટલે કે છે મુમુક્ષુ સદગુરુ શુશ્રુષા વેદાંત શ્રવણ મનનાદિ અનુષ્ઠાન સમુત્પન્નમ વિજ્ઞાનમ. અને સદગુરુ પાસે પહોંચી જાય છે અને એની શુશ્રુષા કરે છે, એની સેવા કરે છે, અને એને પરિણામે એમની પાસેથી જ્ઞાન મળે છે. શ્રવણ મનન મનનાદિ અનુષ્ઠાન સમુત્પન્નમ વિજ્ઞાનમ, એ બધાને કારણે જે વિજ્ઞાન જન્મે છે. અજ્ઞાન અહંકારમ અહંકાર મમકારાદિ નિવારણ પૂર્વકમ અયમ પર બ્રહ્મ માર્ગેણૈવ યોજયતિ. એ જ વ્યક્તિ ધીમે ધીમે અજ્ઞાન અને એમાંથી જન્મતા અહંકાર મમકારમાંથી મુક્ત થઈ અને પરમ બ્રહ્મના માર્ગમાં એ આરૂઢ થઈ જાય, આરૂઢ થઈ જાય છે. પણ એ કેના કારણે? ગુરુના ઉપદેશને કારણે. માત્ર ત્યાં અટકતો નથી, ઉપદેશને અનુસાર શ્રવણ, એટલે શ્રવણને અનુસાર મનન અને નિધિધ્યાસન. માત્ર શબ્દો કહેવાથી પૂરતું આવી નથી જતું, પણ સાધકના પોતાના પક્ષે પણ, મુમુક્ષુના જિજ્ઞાસુના પોતાના પક્ષે પણ બહુ મહાન પ્રયત્ન રહેલો છે. ગુરુ કૃપા તો થઈ ગઈ અને ગુરુ મળ્યા એટલે ઈશ્વર કૃપા પણ થઈ ગઈ, બીજી બધી ઘણી બધી સગવડતાઓ થઈ ગઈ, બીજું બધું સરખું થઈ ગયું. આત્મકૃપા, આત્મકૃપા બહુ અઘરી છે. ઈશ્વર કૃપા સહેલામાં સહેલી, ગુરુ કૃપા એ અઘરી, ગુરુ કૃપા એ બહુ અઘરી છે. અને ઈ આત્મકૃપા તો એનાથી પણ વધારે મુશ્કેલ છે. મુશ્કેલ એટલે ત્યાં આપણે આપણા તમસ ઉપર, આપણા તમસ ઉપર, રજસ ઉપર વિજય પ્રાપ્ત કરવાનો, સ્વભાવ ઉપર, સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરવાનો હોય છે. સ્વભાવ ઉપર વિજય પ્રાપ્ત કરવામાં જ પુરુષાર્થ છે, એ જ પુરુષાર્થ છે. પણ એ પણ જ્ઞાન થાય એના પરિણામે આ બધું થતું હોય છે. પછી આગળ કહે છે, દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાદયઃ. આ દ્વિદૃશ્ય વિવેકમાં આ પ્રકારનું એક વાક્ય આવે છે. ઇતિ વચનાદેવમ સમ્યક વિજ્ઞાનેન અહમ મમ ઇત્યાદિ અભિમાને નષ્ટે સતિ યોગી સમ્યક જ્ઞાન ચક્ષુષા દૃશ્ય જાતમ સર્વમ આત્મની એવ અભેદેન પશ્યતિ. શું કહે છે? આ વ્યક્તિને આગળ કહ્યું ને કે તત્વ સ્વરૂપ, તત્વના અનુભવથી એને જ્ઞાન જન્મ્યું અને એને કારણે અહમ મમ એ પ્રકારના ખ્યાલમાંથી એ મુક્ત થઈ ગયો. એટલે આ ટીકાકાર લખે છે કે દેહાભિમાને ગલિતે, દેહાભિમાન જયારે જતું રહેશે, વિજ્ઞાતે પરમાત્માને, આત્માનું જ્ઞાન થાય છે, પરમાત્માનું જ્ઞાન થાય છે, પછી શું થાય છે? કે તે શ્લોક એવું સમજાવે છે દૃગદૃશ્ય વિવેકનો, યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાદયઃ. જ્યાં જ્યાં હવે એનું મન જાય ત્યાં એને શું થાય? સમાધિ જ છે ભાઈ. સમાધિ એટલે મન બ્રહ્મમાં લીન થઈ ગયું. હવે એને બ્રહ્મમાં મનને લીન કરવા માટે બેસવાની જરૂર નથી, ત્યાંથી હટાવી પ્રયત્નપૂર્વક ધારણા કરવું, પછી ધ્યાન કરવું, આ બધું કરવાની જરૂર જ નથી. આય બ્રહ્મ છે ભલે નામાં મન જતું, આય બ્રહ્મ છે ભલે ને જતું, આય બ્રહ્મ છે ભલે ને જતું. બ્રહ્મ સિવાય બીજું કઈ છે જ નહીં, જ્યાં જતું જવા દો મનને. આવું ક્યારે કઈ, આપણે જેને આવું ના થયું એને નહીં કરવાનું, જ્યાં જવા દે ભાઈ જેને જ્યાં જવું. અત્યારે તો આપણે પ્રયત્ન પૂર્વક એને વિચારોમાંથી, વિષયોમાંથી નિવૃત્ત કરીએ છીએ. કેમ? કારણ કે હજી વિષય વિષય છે મારા માટે, એ બ્રહ્મ નથી બન્યો, એમાં બ્રહ્મ બુદ્ધિ થઈ નથી, ઈશ્વર બુદ્ધિ નથી થઈ. જેને બધે વસ્તુ ઈશ્વર બુદ્ધિ થઈ છે એને કોઈ નાડતું નથી, એને કશું વળ એવું ના થયું હોય ત્યાં સુધી એ વ્યક્તિ છે, એ વિષય છે. અને વિષય છે એટલે એનામાં છે, એ મારેમાં નથી, એટલે મારે એમાંથી જોઈએ છીએ. આપોઆપ ભોગ બુદ્ધિ આવે છે. આ ભેદ કહેવાય. આ શું છે? ભેદ બુદ્ધિ. લાડુમાં છે મારામાં નથી એટલે મારે જોઈએ,
ફલાણા માણસે મારામાં નથી, મારે જોઈએ. પણ જેને શું છે, બધું જ બ્રહ્મ છે, એને ક્યાંય ભેદ જ નથી. એનું અર્થ એવું નથી ખાતા પીતા એવું નથી, પણ બધું સમાન છે, બધું એક જ છે. ત્યાં જે છે એ જ અહીંયા છે. જ્યાંથી જેને કારણે સૂર્ય છે એને કારણે જ આ શરીર છે. આદિત્ય સ એક, આદિત્યમાં જે છે અને જે અહીંયા છે બંને એક જ છે. આદિત્યમાં જે છે, ચંદ્રમામાં જે છે, નક્ષત્રમાં જે છે એ જ અહીંયા છે. આ જ્ઞાનને કારણે કશાથી પ્રભાવિત ના થાય. આમ ઈશ્વરની લીલા જોઈને અદભુત એને લાગે, પણ એવું ના થાય કે આ એવું કેવું ના થાય. એટલે અને જ્યાં જ્યાં મન જાય છે ક્યાંય કોઈ એના માટે વિક્ષેપ જતો રહ્યો, ક્યાંય કોઈ વિક્ષેપ કરનારું કઈ વસ્તુ પરિબળ રહેતું નથી. આવું જે કહ્યું છે, ઇતિ વચનાદેવમ સમ્યક વિજ્ઞાનેન અહમ મમ ઇત્યાદિ અભિમાને નષ્ટે સતિ, જે યોગી માટે આ સમ્યક વિજ્ઞાનને કારણે અહમ મમ એ અભિમાન જતું રહ્યું છે. સમ્યક જ્ઞાન જ્ઞાન ચક્ષુષા દૃશ્ય જાતમ સર્વમ આત્મની એવ અભેદેન પશ્યતિ, એ સમગ્ર જગતને પોતાનામાં જુએ છે. પોતાનામાં એટલે આત્મા બોલે એટલે એનામાં બધું જગત આવી જ ગયું, એ વસ્તુ સમજાવે છે આ શ્લોકમાં. આ વિચાર આ શ્લોકમાં વિસ્તાર કરે છે 47મા શ્લોકમાં. સમ્યક વિજ્ઞાનવાન યોગી સ્વાત્મન્યેવાખિલં સ્થિતમ એકં ચ સર્વમાત્માનમ દીક્ષતે જ્ઞાનચક્ષુષા. શું કે છે, સમ્યક વિજ્ઞાનવાન યોગી, સમ્યક વિજ્ઞાનવાન, જેમ ત્યાં હતું ને ધનવાન, એમાં વિજ્ઞાનવાન, વિજ્ઞાન જે ધરાવે છે. સમ્યક પાછું કેવું, વિજ્ઞાન સમ્યક એટલે યથાર્થ, યથાર્થ જ્ઞાન જે ધરાવે છે આવો યોગી. સ્વાત્મની એવ, સ્વાત્મામાં જ, સાતમી વિભક્તિ છે, આત્મામાં જ અખિલમ જગત, સમગ્ર જગત મારામાં છે એવું જાણે છે. કઈ રીતે જાણે છે, તો કે જ્ઞાન ચક્ષુષા. આના માટે કયા ચક્ષુ છે, જ્ઞાન ચક્ષુ. આ આંખોથી તો આપણે જગતને જોઈએ જ, પણ આપણને કદાચ અજ્ઞાનીને ખબર ના હોય, પણ એના એના જ્ઞાન ચક્ષુથી, જ્ઞાન ચક્ષુથી એટલે જ્ઞાનથી એને ખ્યાલ આવે છે. પાછું શું ખબર પડે છે, એકં ચ સર્વમ આત્માનમ ઈક્ષતે, બધું જ એક છે અને બધું મારામાં જ છે. એ પ્રકારે એકં ચ સર્વમ આત્માનમ ઈક્ષતે, બધું હું જ છું, બધું મારામાં જ છે. એક જ આત્મા સમગ્ર જગતને વ્યાપ્ત કરીને રહેલો, તું એક પણ સ્થાન નથી જે આત્મા ના હોય, જે વસ્તુ મારાથી બહાર હોય. તદુ નાસ્તેતિ કશ્ચન, કે છે કઠોપનિષદ, તદુ નાસ્તેતિ કશ્ચન, એવું એક પણ વસ્તુ નથી જે આત્માની પરિસરથી બહાર હોય, એને ઓળંગીને કોઈ જઈ શકે એવું કઈ છે જ નહીં. આત્માને ઓળંગી જાય કોઈ, તમારાથી હું છૂટો પડું છું, એવું શક્ય જ નથી. આ છૂટા પડવાનું આત્માથી શક્ય કોઈના માટે છે જ નહીં, કોઈનામાં એ તાકાત નથી, હિંમત નથી કે આત્મા સાથે, તત્વ સાથે છેડો ફાડી શકે. તાકાત હોય તો આપણે છેડો ફાડી દઈએ, એવું ક્યારે કરી શકીએ, જયારે મને મારા મારી પગ ઉપર ઉભા રહેવાની શક્તિ હોય તો હું કઈ નહીં કરી લઈશ, આજથી હું તમે છૂટા, એવું કોઈ કરી શકે એમ જ નથી. કારણ કે એના એના સિવાય કઈ બીજું છે જ નહીં, એ પોતે પણ પોતાનાથી દૂર ના જઈ શકે, બીજાથી દૂર જઈ શકે, પોતે પોતાનાથી દૂર ના જઈ શકે, પોતે પોતાના ખભા પર ના ચડી શકે, એમ કહીએ છીએ ને, પોતે પોતાનાથી દૂર જઈ શકે નહીં. એટલે કે છે, અને આવું જ્ઞાન થાય છે કે સમ્યક વિજ્ઞાનવાન યોગી સ્વાત્મની એવા અખિલમ જગત પશ્યતી. એટલે સમ્યક વિજ્ઞાનવાન, સમ્યક વિજ્ઞાનવાન એટલે શું, સમ્યક રાગ દ્વેષાદી અખિલ વિક્ષેપ વિક્ષેપ રહિતમ અખિલમ ઇદમ અહમ ચ બ્રહ્મૈવ ઇતિ વિશેષ જ્ઞાનમ અપ્રતિપક્ષમ આસ્યતિ ઇતિ સમ્યક વિજ્ઞાનવાન.
સમ્યક વિજ્ઞાનવાન શબ્દ સમજાવ્યો કે જેનામાં કોઈ પ્રકારના રાગ દ્વેષ નથી રહ્યા, ક્યાંય કોઈ પક્ષપાત નથી, કઈ ઊંચું કોઈ નીચું, અમારાથી જુદું અમારાથી આવું કશું રહ્યું નથી. અને એના આ જ્ઞાનને બાધિત કરી શકે એવું પણ કોઈ પ્રતિબંધ હવે વચ્ચે રહ્યો નથી. એટલે એને શું કે સમ્યક વિજ્ઞાનવાન. ધીમે 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 અભ્યાસના પરિણામે, એની નિષ્ઠાને પરિણામે આ જ્ઞાન એટલું દ્રઢ થયું છે કે હવે એને હચમચાવી શકવું શક્ય નથી. મત્સ્થાની સર્વભૂતાની, બધા મારામાં જ છે, એ પ્રકારનું એનું જ્ઞાન કેવું છે? દ્રઢ છે. સર્વભૂતસ્તમાત્માનમ, સર્વભૂતસ્તમાત્મા, આત્મા સર્વભૂતમાં છે, સર્વભૂતાની છે આત્માની. બધામાં હું છું અને બધા મારામાં છે, બધામાં હું છું અને બધા મારામાં છે. યહ પશ્યતિ સહ પશ્યતિ, ભગવાન કહે છે. આ જે જાણે છે એ જ જાણે છે, આ જે જુએ છે એ જ જુએ છે, બીજા બધા આંધળા છે ભગવાનની દ્રષ્ટિએ. ચક્ષુ હોવા છતાં પણ બીજા બધા જોતા નથી, જ્ઞાન ચક્ષુ. એટલે ભગવાન શિવજી કેવા છે? ત્રિલોચનમ, ત્રણ લોચન. બે લોચન તો બધાને છે, શિવજી પાસે કેવું છે? ત્રિલોચન, ત્રીજું આ ત્રીજું નેત્ર. બે નેત્રથી તો આપણે જે જોઈએ છે એક શિવજી પણ જુએ છે, નામ અને રૂપ, બંને નામ અને રૂપ. આ સ્ત્રી, આ પુરુષ, આ બાળક, આ વૃદ્ધ, આ વૃક્ષ, આ પર્વત, આ રોડ, આ થાંભલો, નામ રૂપ આપણે જોઈએ છે એમ એ પણ જુએ છે. પણ ત્રીજા નેત્રથી જુએ, શું જુએ છે? અસ્થિ ભાતિ પ્રિયમ, અસ્થિ ભાતિ પ્રિયમ, આવેશમાં, 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 આવેશમાં. એટલે ત્રીજું નેત્ર ખુલવું જોઈએ. બધામાં આ નેત્ર છે એમ આ નેત્ર ખુલવું જોઈએ. આ જ્ઞાની પુરુષનું, એટલે જ્ઞાની પુરુષને ઈશ્વર સાથે એટલે સરખાવવામાં આવે છે, એની કેપેસિટીના અર્થમાં નહીં. એની પાસે, ઈશ્વર પાસે જે શક્તિ છે એવી શક્તિ નથી. ઈશ્વર શક્તિમાન છે એવો એ શક્તિમાન નથી. પણ જ્ઞાનની દ્રષ્ટિએ તો સમાન જ છે, જ્ઞાનની દ્રષ્ટિએ તો સમાન છે. એટલે ઈશ્વરમાં જે તત્વ છે મારામાં તત્વ છે, તત્વની તાત્વિક એને તત્વ પકડ્યું છે. તત્વથી બહાર તો કઈ છે જ નહીં. જેને પાણી, જેને જળનું જ્ઞાન થઈ ગયું એને સમગ્ર સાગરનું જ્ઞાન થઈ ગયું, એને પ્રત્યેક મોજાનું જ્ઞાન થઈ ગયું, એને પ્રત્યેક વમણનું જ્ઞાન થઈ ગયું, એમાં સાગરમાં ઉડતી બધી આંધીઓનું જ્ઞાન થઈ ગયું, સાગરમાં આવતા ઝંઝાવતોનું જ્ઞાન થઈ ગયું. એકસ્મિન વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી, એકનું જ્ઞાન થવાથી બધાનું જ્ઞાન થઈ ગયું. એક માટીના એકેન મૃત્પિંડેન વિજ્ઞાતે સર્વમૃણ્મયમ વિજ્ઞાતમ સ્યાત, છાંદોગ્ય ઉપનિષદમાં કહે છે ઉદ્દાલક ઋષિ શ્વેતકેતુ. એકેન મૃત્પિંડેન વિજ્ઞાનેન, આ માટીના એક કણને જાણવાથી સર્વમૃણ્મયમ વિજ્ઞાતમ સ્યાત, બધા માટીના, માટીમાંથી બનેલા બધા પાત્રોનું જ્ઞાન થઈ જાય. માત્ર જાણવા, એક કે એક ગણાને જઈને જાણવાની જરૂર નથી, એક કે એક માટીના વાસણને જવાની જરૂર નથી, એવી પીએચડીઓ નથી કરવી. એકેન મૃત્પિંડેન, એક માટીને, બસ એક જ માટીનો કણ, એક જ કણ એને બરોબર જો આ શું છે, એમાં શું છે, એ શું છે. એટલે જ્ઞાની પુરુષ પોતાના સ્વરૂપને જાણે છે એ બરોબર જણાવવું જોઈએ. તો બધું જણાઈ ગયું, બધા જણાઈ ગયા, આપોઆપ જ એ બધે સ્થપાઈ ગયો. એટલા માટે જ્ઞાન પોતાના શરીરમાં થવું જોઈએ, શરીરમાં એટલે હૃદયાકાશમાં. યો વેદ નિહિતમ ગુહાય, છે સર્વત્ર પણ એને જાણવો પડે પહેલા અહીંયા, આ એનું કોન્ટેક્ટિંગ સ્થાન છે. યો વેદ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન, હૃદયરૂપી ગુફામાં, હૃદયાકાશમાં એને જે જાણે. અત્યારે ત્યાં અંધકાર છે, ત્યાં અહંકાર અને મમકાર વ્યાપી ગયા છે, ત્યાં એને આને સમ્યક જ્ઞાન, આને શું કહેવાય? સમ્યક જ્ઞાન. ઐક્યમ જીવાત્મનોહો આહુહો યોગમ યોગ વિશારદાહ ઇતિ વચનાત યોગ, યોગી કયો ને આને, યોગી જીવ પર ઐક્ય રૂપ સહ અસ્ય અસ્તિ ઇતિ યોગી. યોગી એટલે કોણ છે?
જેને જીવ અને પરમાત્મામાં હવે કોઈ ભેદ રહ્યો નથી એને અહીંયા યોગી કહ્યો છે. જુદા જુદા શબ્દો વાપરે છે જ્ઞાની માટે. બ્રહ્માત્મ વિદ્યતિહિ, બ્રહ્મ આત્મ બ્રહ્મ આત્મવિદ યતિહિ. યોગી એટલે શું? બ્રહ્મ આત્મવિદ યતિહિ, બ્રહ્મ અને આત્મા એક છે એ જાણનાર યતિ. યતિ એટલે જે યત્ન કર્યો છે જેણે. યતિહિ જ્ઞાન ચક્ષુષા, જ્ઞાનમેવ ચક્ષુષા ન ચક્ષુ તેન કરણે ન, શું કે છે? જ્ઞાન જ્ઞાનરૂપી ચક્ષુ, જેમ જ્ઞાન ગંગા એમ જ્ઞાનરૂપી ચક્ષુ. આ અસ્થિ ભાતિપ્રિય દેખાતું નથી. જુઓ જે રીતે આ નામ રૂપ દેખાય છે એમ અસ્થિભાતિ દેખાતા નથી, પણ છે તો જ આ નામ રૂપ દેખાય છે. ભાતી છે તો જ આ રૂપ દેખાય છે, અને પ્રિય છે ત્યારે જ આ પ્રિય છે. ન દેખાતા હોવા છતાં પણ આમાં વ્યાપ્ત છે. એને લઈ લો તો આ છે જ નહીં. એટલે આ જ મોટી ચેલેન્જ છે. ન દેખાતા હોવા છતાં પણ અત્યંત સૂક્ષ્મ છે, અત્યંત સૂક્ષ્મ છે. ઇન્દ્રિયોથી જોવાનો વિષય નથી, મનથી વિષય કરણ કરવાનો વિષય નથી, અને છતાં પણ એ અપરોક્ષ તૈયાર રહેલું છે. એ એટલા માટે તો યતિ કયો કે એને આ રીતે એને જાણે. જ્ઞાન ચક્ષુની અહીંયા જરૂર છે. ચક્ષુથી તો આ જો, પણ જ્ઞાન ચક્ષુ કોને કહેવાય? આ ફૂલના રૂપમાં રહેલું તત્વ એ કહેવાય જ્ઞાન ચક્ષુ. અખિલમ, અખિલમ એટલે સમગ્ર, દૃશ્યમાનમ જગત સર્વમ, સમગ્ર જે જગત બહાર છે, જેને આપણે બહાર સમજીએ છીએ, એ ક્યાં છે? આત્મની પ્રત્યેક અભિન્ન સ્વાત્મની. જુઓ કેટલું સરસ, જે બહાર છે એને પોતાનામાં જુએ છે. સમગ્ર જગત જે બહાર છે, જેમ માટીનો કણ કહી શકે, બધા માટીના વાસણો મારામાં જ છે. અથવા પેલો સ્વપ્ન સ્વપ્ન દ્રષ્ટા એમ કહી શકે કે આ સ્વપ્ન જગત આખું મારામાં છે. એમ અખિલમ જગત એ ખરેખર મારામાં જ છે. પ્રત્યેક અભિન્ન સચ્ચિદાનંદે કરસે પરે બ્રહ્મણી એવ સ્થિતમ. પ્રત્યેક અભિન્ન જે સચ્ચિત આનંદ સ્વરૂપ છે એમાં સમગ્ર જગત રહેલું છે. નિર્વિકલ્પ સમાધિ પરિપાક દશાયામ બ્રહ્મણી પ્રતિતમ પ્રપંચમ. શું કે છે? એને જ્ઞાનની અવસ્થામાં, ટૂંકમાં પોતાની સાથે જયારે બેઠા છે ત્યારે જગતનો ખરેખર બાધ થઈ જાય છે. સમગ્ર જગતનો બાધ થઈ જાય છે, એ તો મિથ્યા છે. એનો બાધ થઈ ગયો, બાધ થઈ ગયો એટલે સ્વપ્ન જગત સ્વપ્ન માંથી ઉઠી ગયો. પછી સ્વપ્ન ક્યાં ગયું? એનામાં જ સમાઈ ગયું, બાધ થઈ ગયો, રહ્યું ને? કારણ કે હવે એ જોતો નથી, હવે દ્રષ્ટા રહ્યો નથી. એમ આ હતું ખરું ત્યારે બધું મારામાં હતું, પણ જોઉં છું ત્યારે ખરેખર મારામાં એ વાસ્તવિક સ્વરૂપે રહેલું નથી. એ વાસ્તવિકતા એની નથી. છે તો મારા કારણે, છે તો મારા કારણે, પણ પારમાર્થિક દ્રષ્ટિએ છે નહીં. રજતમ શુક્તિ રૂપેણૈવ બ્રહ્મ રૂપેણૈવ અપ્રયત્નેન સદા પશ્યતિ. રજતમ શુક્તિ રૂપેણૈવ, જ્યારે જેમ પેલી ચાંદી ને જુએ ત્યારે શું, જે ચાંદીનું એ ચાંદીના તત્વને જે જાણે છે, હા આ દેખાય છે ચાંદી પણ છે શું? છીપોલી. રજતમ શુક્તિ રૂપ, ચાંદી જયારે ભાસી રહી છે ત્યારે પણ એને ખબર છે છીપોલી 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 છીપોલી, એટલે પકડવા લેવા નહીં જાય. બાળક હોય તો લેવા જશે, લઈને પછી વેચવા બી જાય. ત્યારે આને જોવે છે અને બ્રહ્મ જન્મતો નથી. જોતો હોવા છતાં દર્શન એટલે પ્રતીતિ છે, પણ દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. પ્રતીતિ છે જગતની, પણ દ્રષ્ટિ બદલાઈ ગઈ. બ્રહ્મ રૂપેણૈવ અપ્રયત્નેન સદા પશ્યતિ. અમે આમાં પ્રયત્ન પણ નથી, પ્રયત્ન હોય ત્યાં સુધી ક્યારેક ભૂલાઈ જાય, ભૂલાઈ જાય, ભૂલાઈ જાય, પાછું યાદ કરો, પાછું યાદ કરો. આ તો બહુ સહજ બની ગયું છે. એટલે સાધનાની પરિસમાપ્તિ શેમાં છે? સહજ જ્ઞાનમાં. સાધના ત્યારે સમાપ્ત થઈ કહેવાય, ત્યાં સુધી આપણે સાધના ચાલુ રાખવી પડે. ક્યાં સુધી ચાલુ રાખવાનું પૂછે ને, ક્યાં સુધી કરવાનું, ક્યાં સુધી આપણે, ક્યાં સુધી સાંભળવાનું, ક્યાં સુધી ક્લાસ ભરવાના, ક્યાં સુધી કરવાનું, અહીં સુધી, ક્યાં સુધી?
વિચારવું જ ના પડે, યાદ જ ના કરવું પડે, સહજ બની જાય. સહજ વિચાર્યા વગર, પ્રયત્ન વગર, અડધી રાતે ઉઠાડે તો હું બ્રહ્મ, બધું બ્રહ્મ અજ્ઞાન હોય. માત્ર બોલવામાં નહીં કે બહુ ગોખી નાખ્યું હોય ને અડધી રાત્રે આપણે બોલી દઈએ, એવું નહીં. નસે નસમાં આ વ્યાપી જાય, આપણા સમજમાં સર્વત્ર આ વસ્તુ વ્યાપી જાય ત્યાં સુધી આ કરવાનું. બહુ બહુ લાંબુ છે, આમાં તો કંટાળો આવે તો કે ના, તો પ્રયત્નમાં પણ આનંદ, પહોંચીને તો આનંદ જ છે પણ પ્રયત્નમાં પણ આનંદ, એવું છે. કેમ કે પ્રયત્નમાં બ્રહ્મનું જ સ્મરણ છે ને, મારું જ સ્મરણ છે, મારી બ્યુટી, મારું સૌંદર્ય જોવાનું છે. યે દિવ્ય દિખાયા હે જિસને વહ હે ગુરુદેવ કી પૂર્ણ કૃપા, ટુકડિયા કહે બસ તું ઓર મે સબ એ કહે, હર દેશ મે તું હર વેશ મે તું, તેરે નામ અનેક તું એક હી હૈ. માયા સે માયાથી તો એમ કે આ બધું બની ગયું, માયાથી જ આ બધું બની ગયું છે. ખરેખર તો જ્યાંથી બાદલ સે ના સાગર સે ઉઠા બાદલ બનકર, સાગરમાંથી ઉભો થાય છે બાદળ બની જાય છે. બાદલ સે ગીરા બાદલ સે ગીરા સાગર સે ઉઠા બાદલ બનકર, બાદલ સે ગીરા જલ હો કરકે ફિર નહર બના નદિયા ગહરી, તેરે ભિન્ન પ્રકાર તું એક હી હૈ. ટૂંકમાં સમગ્ર જ્યાં જુઓ ત્યાં એની લીલા છે, જ્યાં જુઓ ત્યાં એની લીલા જ છે. એના માટે શાંતિ જોઈએ, સ્વસ્થતા જોઈએ, એના ભાથું જોઈએ. મગજમાં આ બધું ભાથું હોય તો કાઢીએ, એને ઉપયોગમાં લાવીએ. હોય જ નહીં, શ્રવણ જ ના હોય, મનન જ ના હોય તો આપણે બે એકલા હોઈએ તે કરી ના શકીએ. રૂમમાં બે જ્યાં જુઓ ત્યાં કરવાનો પ્રયત્ન, એટલે એનાથી એકમ ચ સર્વમ આત્માનમ ઈક્ષતે. બસ જરાક જ રહ્યું છે. અયમ ભાવઃ આકાશે નૈલ્યાદિવત મરો જલ તરંગાદિવત. આકાશમાં જે રીતે નીલીમાં દેખાય છે ત્યાં બ્લુ કલર છે ને, પણ દેખાય છે. મરો જલ તરંગાદિવત મરુભૂમિમાં ત્યાં શું દેખાય છે? પાણી દેખાય છે, ત્યાં પાણીનું ટીપું નથી. આત્મની પ્રતીયમાનસ્ય જગત સ્વત સત્તા અભાવાત અહહ અહહ અહમ એવમ ઇદમ. આત્મામાં જગત પ્રતીત થઈ રહ્યું છે, ખરેખર છે નહીં. સર્વમ ઇતિ અનવરતમ અપ્રયત્ન સિદ્ધમ આત્મ અનુસંધાનમ કરોતી યોગી ઇતિ. આવું જે સતત કરે છે આ પ્રકારનો પ્રયત્ન, એ છે યોગી. પછી તો આપણે જે શ્લોક હમણાં બોલ્યા ને એ જ આવે. સર્વભૂતસ્તમ આત્માનમ સર્વભૂતાની ચાત્મની ઈક્ષતે યોગ યુક્તાત્મા સર્વત્ર સમદર્શન ઇતિ ભગવદ્ વચનાર્થ. એતેન સમ્યક જ્ઞાનવતા વિપરીત ભાવના અભાવ સૂચિત. આ રીતે જ બધી વિપરીત ભાવનાઓમાંથી, બ્રહ્મથી વિપરીત જે જે બધા ખ્યાલ છે એમાંથી મુક્ત થવાનો આના સિવાય બીજો કોઈ માર્ગ નથી. કોઈ ચમત્કાર નહીં, શક્તિપાત નહીં, થતો હોય તો થાય સરસ, પણ આ સિવાય આ તો ટીપે ટીપે સરોવર ભરાશે. ટીપે ટીપે એટલે પ્રત્યેક ખોટા ખ્યાલને દૂર કરવા, વીણી 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 વીણીને ને વિપરીત ભાવનાથી મુક્ત થવાનો આ જ માર્ગ છે. સતત અનુસંધાન. ઓમ પૂર્ણમત પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ વશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્ર ભાષ્ય કૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ.
ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગિને વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.